મિત્રો ગુડ મોર્નિંગ. આપણે વૃદ્ધિના દરના પ્રકારની વાત કરી. આગળના વિડીયોની અંદર લેક્ચરની અંદર આપણે સ્વરૂપના આધારે વૃદ્ધિ વક્રના પ્રકારો જોયા. સ્વરૂપના આધારે વૃદ્ધિ વક્રના બે પ્રકારોની આપણે વાત કરી. એમાં એક જે છે ને આંકડાકીય થતો ગાણિતિકીય વૃદ્ધિ વક્ર, અને બીજો જે છે એને આપણે ભૌમિતિક વૃદ્ધિ વક્ર, આવા બે પ્રકારો જોયા. એટલે એ વૃદ્ધિ દરના પ્રકાર નથી, પણ એ શું છે, એક્ચ્યુઅલી વૃદ્ધિ વક્રના પ્રકાર છે. આવા જે વૃદ્ધિ વક્રના જે બે પ્રકાર છે એ બંને પ્રકારો એકમ સમયમાં સ્વરૂપના આધારે આપણને બે પ્રકારના મળે. એમાં એક આપણે રેખીય સ્વરૂપ પ્રકાર જોયો, જેને આપણે આંકડાકીય અથવા ગણિતીય અથવા એરિથમેટિક કર્વ તરીકે ઓળખીએ છીએ, અને બીજો આપણે આને જોયો એસ આકારનો, જે સિગ્મોઇડ અથવા તો એસ આકારનો વૃદ્ધિ વક્ર આલેખ. તો અહીંયા એસ આકારનું સ્વરૂપ છે, પેલામાં લાઇનર એક રેખીય સ્વરૂપ છે. તો આ રેખીય અને એસ આવા બે સ્વરૂપના આધારે વૃદ્ધિદરના બે પ્રકારના વક્ર મળે, જેની આપણે આગળના લેક્ચરની અંદર ડિટેલમાં વાત કરી. હવે આપણે આગળ વાત કરીએ છીએ વૃદ્ધિદરના પ્રકારની. સામાન્ય રીતે કોઈ પણ જૈવિક તંત્ર હોય તો એ જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના જે છે એ બે રીતે છે. માત્રા શબ્દ ધ્યાન રાખજો, યાદ કરો, માત્રાત્મક ક્વોન્ટિટેટિવ તુલના, કમ્પેરિઝન, સરખામણી બે રીતે છે, અને એ બે રીતો જે છે એ વૃદ્ધિ દરના પ્રકાર છે. એમાં એક પ્રકાર જે છે એને કહેવાય છે નિરપેક્ષ વૃદ્ધિ દર. હવે નિરપેક્ષ વૃદ્ધિ દર એટલે શું? તો સૌથી પહેલા આપણે એને વ્યાખ્યાયિત કરીએ. પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિ માપ અને એની તુલનાની સરખામણી. આ શબ્દ ધ્યાન રાખજો, પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિનું એની તુલના, એની સરખામણી, એટલે એને કહેવામાં આવે છે નિરપેક્ષ વૃદ્ધિ દર. તો આ જે વૃદ્ધિનું માપન જે છે એ વૃદ્ધિનું માપન અને એની તુલના જે છે એને કહેવામાં આવે છે નિરપેક્ષ વૃદ્ધિ દર. તુલના એટલે સરખામણી, કમ્પેરિઝન. વનસ્પતિના કોઈ બે પર્ણોની આપણે આની તુલના જે કરી છે તો એ બંનેની તુલનાઓ એકમ સમયમાં જે કુલ વૃદ્ધિ થઈ એનો માપન તમે સરખામણી કરો તો એને કહેવાય નિરપેક્ષ વૃદ્ધિ દર. બીજો પ્રકાર છે સાપેક્ષ વૃદ્ધિ દર. એકમ સમયમાં આપેલ તંત્રમાં થતી વૃદ્ધિ જ્યારે એકમ સમયમાં પ્રારંભિક માપદંડ વડે દર્શાવાય, એના ધ્યેય શબ્દ બદલાય છે પ્રારંભિક માપદંડ. અહીંયા શું હતું? એકમ સમયની કુલ વૃદ્ધિનું માપન. જો કુલ વૃદ્ધિનું માપન આવે તો એને નિરપેક્ષ કહેવાય, અને પ્રારંભિક માપદંડ વડે જ્યારે એકમ સમયમાં આપેલ તંત્રમાં થતી વૃદ્ધિને દર્શાવવામાં આવે ત્યારે એને સાપેક્ષ વૃદ્ધિ દર કહે છે. આ બંને વચ્ચેનો તફાવત છે નિરપેક્ષ અને સાપેક્ષ વચ્ચે. નિરપેક્ષમાં એકમ સમયની કુલ વૃદ્ધિનું માપન અને એની સરખામણી, જ્યારે સાપેક્ષની અંદર પ્રારંભિક માપદંડ જે છે કે જે એકમ સમયમાં આપેલ તંત્રમાં થતી વૃદ્ધિને દર્શાવવામાં આવે ત્યારે એને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવામાં આવે છે. સાપેક્ષ વૃદ્ધિ દર જે છે એનું સૂત્ર છે આપેલ સમયમાં થતી વૃદ્ધિ ભાગ્યા પ્રારંભિક સમયમાં થતી વૃદ્ધિનું માપન. તમને આપેલ એક સમય આપ્યો હોય અને એ સમયની અંદર કેટલી વૃદ્ધિ થઈ અને એનો ભાગાકાર પ્રારંભિક સમયમાં થયેલી જે વૃદ્ધિ છે એ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો સાપેક્ષ વૃદ્ધિ દર મળે.
એટલે અહીંયા આગળ વૃદ્ધિનો જે સમય છે એકદમ સમય જુદો જુદો છે, પ્રારંભિક સમય અને વૃદ્ધિ થયા પછીનો સમય, વૃદ્ધિ થતા પહેલા અને વૃદ્ધિ થતા પછી, અને એ બંનેનું જે માપન છે એનો ગુણોત્તર એટલે એને કહેવાય સાપેક્ષ વૃદ્ધિ દર. ઉદાહરણ તરીકે આપણે પ્રતિ એકમે પ્રારંભિક માપદંડ જે છે, પ્રતિ એકમે પ્રારંભિક માપદંડ છે એને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવામાં આવે છે. હવે આ સાપેક્ષ વૃદ્ધિ દર અને નિરપેક્ષ વૃદ્ધિ દરને આપણે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો અહીંયા આપણે બે આકૃતિ લીધેલી છે, એમાં બે પર્ણ બતાવ્યા છે, એમાં પર્ણ એ છે આ પર્ણ બી છે. તમે જોઈ શકો છો કે બંને પર્ણના કદ છે જુદા જુદા છે, પર્ણ એનું કદ જે છે નાનું છે, જ્યારે પર્ણ બીનું કદ જે છે મોટું છે. હવે એ બંનેનું કદ જે છે, પર્ણ એનું કદ છે 5 સેન્ટીમીટર સ્ક્વેર, જ્યારે પર્ણ બીનું કદ કેટલું છે 50 સેન્ટીમીટર કદ છે. તો અહીંયા આગળ બંનેના કદ કેવા છે અલગ અલગ છે, એમાં કદ ઓછું છે બીનું કદ. હવે આ બંને પર્ણોનું જ્યારે આપણે નિરપેક્ષ વૃદ્ધિ થાય ત્યારે એ નિરપેક્ષ વૃદ્ધિ દરમિયાન એની નિરપેક્ષ વૃદ્ધિ પછીની જ્યારે આપણે સાપેક્ષ વૃદ્ધિ જોઈએ તો સાપેક્ષ વૃદ્ધિની અંદર પર્ણ એ જે છે એમાં 5 સેન્ટીમીટરનો વધારો થાય. તો એવી જ રીતે પર્ણ પીની અંદર પણ 5 સેન્ટીમીટરનો વધારો થાય, એટલે કે શરૂઆતમાં જે વૃદ્ધિ હતી પ્રારંભિક એ પર્ણ એમાં 5 સેન્ટીમીટર હતી, અને ત્યાર પછી પ્રારંભ સાપેક્ષ વૃદ્ધિ જે છે એટલે કે વૃદ્ધિનો જે એકમ જે છે પછીનો જે 5 સેન્ટીમીટર હતો એટલે 10 સેન્ટીમીટર હતો, જ્યારે એની અંદર 50 સેન્ટીમીટર હતું અને એની અંદર 5 સેન્ટીમીટરનો વધારો થયો એટલે કુલ વૃદ્ધિ દર જે છે 55 સેન્ટીમીટર. તો અહીંયા તમે બંને પર્ણની અંદર નિરપેક્ષ વૃદ્ધિના પરિણામે થયેલી સાપેક્ષ વૃદ્ધિ જે છે જેમાં 5 સેન્ટીમીટરનો વધારો થાય છે ત્યારે આ બંને પર્ણની વૃદ્ધિનો સરખામણી જો આપણે કરીએ તો અહીંયા આગળ આપણને આ જે પર્ણ એ જે છે એ પર્ણ એ એ ડેશ સુધી વૃદ્ધિ પામે છે, જ્યારે પર્ણ બી જે છે એ બી ડેશ સુધી વૃદ્ધિ પામે છે. તો અહીંયા આગળ તમે એ એ ડેશ અને બી અને બી ડેશ ની સરખામણી કરશો તો તમે જોઈ શકો છો કે આની અંદર સાપેક્ષ વૃદ્ધિ જે છે એ વધારે છે, એવી છે વધારે છે, જ્યારે આ પર્ણ બી ની અંદર સાપેક્ષ વૃદ્ધિ જે છે એ ઓછી છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થયું, શા માટે સાપેક્ષ વૃદ્ધિ એકમાં વધારે છે એકમાં ઓછી છે? તો એના માટે જવાબદાર છે નિરપેક્ષ વૃદ્ધિ. પર્ણ નાનું છે એટલે આમાં વૃદ્ધિની ક્રિયા થવાની, આ પર્ણ મોટું છે જેમાં વૃદ્ધિની ક્રિયા થઈ ગઈ છે, એટલે નાના કદની અંદર નિરપેક્ષ વૃદ્ધિ વધે છે, જ્યારે મોટા પર્ણની અંદર આ નિરપેક્ષ વૃદ્ધિ જે છે ઘટે છે ઓછી થાય, કારણ કે આમાં વૃદ્ધિ થઈ ચૂકેલી છે, આમાં વૃદ્ધિ થવાની બાકી છે, એટલે અહીંયા સાપેક્ષ વૃદ્ધિ જે છે એ પર્ણ એવો વધારે છે, જ્યારે પર્ણ બી માં સાપેક્ષ વૃદ્ધિ જે છે એ ઓછી છે. ભલે 5 સેન્ટીમીટર થાય છે પણ અહીંયા આગળ નિરપેક્ષ વૃદ્ધિના સરખામણીમાં સાપેક્ષ વૃદ્ધિ જે છે એ પર્ણ એની વધારે છે, ત્યારે પર્ણ બી ઓછી છે, કારણ કે આમાં વૃદ્ધિ બાકી છે, શરૂ થાય છે, આમાં વૃદ્ધિ થઈ ચૂકેલી છે. એટલે આ બંને પર્ણની સરખામણી દ્વારા આપણે સાપેક્ષ વૃદ્ધિની જે તુલના છે આ પ્રારંભિક છે અને અંતિમ છે, એટલે આ એકમ સમયમાં થયેલી વૃદ્ધિ છે, જ્યારે આ પ્રારંભિક સમયમાં થયેલી વૃદ્ધિનું માપન છે, અને એ બંનેનો ગુણોત્તર જે છે એને આપણે શું કહીશું સાપેક્ષ વૃદ્ધિ. અહીંયા સાપેક્ષ વૃદ્ધિ વધારે છે, સાપેક્ષ વૃદ્ધિ ઓછી છે. તો પ્રતિ એકમે પ્રારંભિક માપદંડ જે છે એને કહેવામાં આવે છે સાપેક્ષ વૃદ્ધિ દર. અહીંયા આગળ જોઈએ તો આપણને બંને પર્ણનો સાપેક્ષ વૃદ્ધિ દરનો તફાવત જે છે સ્પષ્ટ રીતે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વૃદ્ધિ દરના જે બે પ્રકારો છે, નિરપેક્ષ વૃદ્ધિ દર અને સાપેક્ષ વૃદ્ધિ દર.
દર દ્વારા આપણે વૃદ્ધિનો વધારો જે છે અથવા વધુ દર જે છે એ દરનું આપણે માપન કરી શકીએ છીએ. એના જે આપણે કહી શકીએ કે વૃદ્ધિ થઈ કોનામાં કેટલી વૃદ્ધિ થઈ અને કેટલી વૃદ્ધિ ઓછી થઈ, તો આ બંનેની સરખામણી તુલના જે છે એના દ્વારા આપણે વૃદ્ધિ દર જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આ વાત થઈ વૃદ્ધિ દરના જે બે પ્રકારો જે છે એની નિરપેક્ષ વૃદ્ધિ દર અને બીજો છે સાપેક્ષ વૃદ્ધિ દર.